અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ આવશે રામ ઉમંગ વિશે આ શબ્દો છે અયોધ્યા પહોંચેલા કચ્છના સંતોના અવધપુરીમાં હાલ દિવાળીનો માહોલ છે ત્યારે કચ્છના સંતો અયોધ્યા પહોંચ્યા છે ત્યારે સંતોએ આવતીકાલે ભક્તોને ઉત્સાહ ઉમંગથી દિવાળી ઉજવવા કહ્યું તો રામ મંદિર નિર્માણમાં ગુજરાત અને કચ્છના યોગદાન વિશે સંતો કહ્યું સાંભળીએ અત્યારે હું અયોધ્યામાં મને ગુજરાતી સંતો મળી ગયા છે એમની પાસેથી જાણું છે ગુજરાતનું રામ મંદિર માટેનું યોગદાન અને સાથે તેમની ખુશી તમે બધા અત્યારે આવી પહોંચ્યા છો મને એવું લાગે છે કે મને ગુજરાતીમાં વાત કરવા માટે વાંધો નહીં આવે અચ્છા જરા મને કહો બાપુ કે રામ મંદિર નું નિર્માણ હવે બસ આપણે એક નેક્સ્ટ સ્ટેજ હવે બાકી છે પ્રામ હવે ઘડીઓ ગણાઈ રહી છે ગુજરાતનું યોગદાન જો રામ મંદિર માટે આપણે ગણવું હોય તો તમે એને કઈ રીતે શબ્દોમાં અભિવ્યક્ત કરી શકો પહેલા તો સૌને જય શ્રીરામ જય શ્રીરામ ખૂબ આનંદનો અવસર છે આ અને કદાચ આપણી પેઢીઓમાં પણ કદાચ આવી દિવાળી કોઈ ભાગ્ય જોઈ હશે બેન આપણે જે પૂછ્યું કે ગુજરાતનું શું યોગદાન છે હું તો એમ કહું છું કે કોનું યોગદાન નથી એટલે વિશ્વ આખું અત્યારે અચંબિત છે આનંદમાં છે અને ઉત્સાહ સાથે આ અવસરને ઉજવી રહ્યા છે અને તમામ ગુજરાતીઓ વતી અહીં ઉપસ્થિત રહેવાનો આનંદ વિશેષ હોય અને કચ્છમાંથી પણ ઘણા બધા આત્મીયજનો વતીથી અહીં ઉપસ્થિત રહેવાનો પણ અવસર મળ્યો છે અમારી રવિભાણ પરંપરા એને પણ આ અવસર યાદ કરું છું હનુમાનજી મહારાજના ચરણોમાં હનુમાનગઢી નજીક ઊભા રહી અને આ અવસરને માણી રહ્યા છીએ એનાથી વિશેષ અવસર શું હોય બાકી હા આપે જે પૂછ્યું એ રીતે ગુજરાતે પણ બહુ જ મોટું યોગદાન આપ્યું છે રામ મંદિર બંને એના નિર્માણ માટે આર્થિક યોગદાન ખૂબ બધું સરસ મજાનું યોગદાન આપ્યું છે અમારી સાથે સચ્ચિદાનંદ પરંપરાના અંજારથી પરમ પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ અને સખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ એવમ શ્યામદાસજી બાપુ પણ અમારી સાથે છે એટલે અનેક સાધુ સંતોના દર્શન પણ થયા અને ભગવાન રામચંદ્રજીના અવસરમાં સાક્ષી બનવાનો વિશેષ આનંદ અનુભવીએ છીએ બાપુ આપ શું કહેશો આ ઘડીએ આ ઘડીએ અમે એકદમ જેને કહેવાય ધન્યતા અનુભવે છે કે જેની પરંપરાને આપણે પાંચસો વર્ષથી છેલ્લે રાહ જોઈ રહ્યા હતા એ ઘડી એ પલ એ સમય આપણે આવી ચૂકી છે એના માટે જેટલું આપણે કચ્છનું યોગદાન પણ ખૂબ રહ્યું છે કદાચ તમને જાણ હશે કે કચ્છનું સૌથી નિધિ જે ફંડ હતો એમાંથી સૌથી વધારે કચ્છ જિલ્લાનો ફંડ હતો લગભગ ઓગણત્રીસ કરોડ જેવો ફંડ હતો ને મારા ભાગે છે એ વખતે નિધિનો પ્રમુખ તરીકે પણ મારી જવાબદારી હતી તો ખરેખર જે દિવાળી હતી એનાથી આ દિવાળી ચૌદ બ્રહ્માંડમાં આ દિવાળી છે મને લાગી રહ્યું છે અને અંદરથી ખૂબ હર્ષ અનુભવ્યા છે અને મેં પરમ ભાગ્યશાળી છે કે આ પ્રસંગે અમને કચ્છમાંથી અહીં આવવાનો મોકો મળ્યો છે એનાથી ખૂબ ખૂબ અને ભગવાન પાસે માગી સમગ્ર અમારા માત્ર અમારા ગુજરાતો પણ સમગ્ર દેશ અને દુનિયા ઉપર આપની કૃપા વરસતી રહે એ ભગવાન પાસે પ્રાર્થના જય શ્રી રામ રાધે રાધે અચ્છા તમે મને જણાવો કે અત્યારે જ્યારે આપણે અહીંયા છીએ કચ્છનું યોગદાન હું છેલ્લા પંદર વીસ દિવસથી અહીંયા છું તો ક્યારેક કચ્છથી ઘી આવે છે કોઈ કંઈક બીજું લઈને આવે છે અને તમામની વચ્ચે આપણે સૌ આ સાક્ષી બની રહ્યા છીએ ત્યારે શું કહેશો અત્યારે જય શ્રી રામ આજે આ આનંદ માટે અથવા તો તમે જેટલા બેન કર્યા ને એના માટે મારા પાસે ઉત્તર દેવા કોઈ જેને કહેવાય ને સમર્થ શબ્દો નથી પણ એટલું જરૂર કહીશ કે તમામ સનાતન હિન્દુ ધર્મની પાંચસો વર્ષ જૂની જે લાગણી માંગણી જે કહો તે પરમાત્માની કૃપાથી સંતો મહંતોના બલિદાનથી આજે પૂર્ણ થવા જઈ રહી છે એટલે અમારી સાધુઓની છાતી ગજગજ ભૂલે છે અને વિશેષ કચ્છનો પ્રશ્ન બેન પૂછ્યો તો કચ્છ તો બેન તમે પોતે અનુભવ્યું છે એટલે કચ્છ માટે તો શું કહેવું કચ્છ તો એક એવી ધરા છે કે સંતોની ભૂમિ સુરવીરોની ભૂમિ અને ત્યાંથી જે કાંઈ યોગદાન આવે એ તો હું એમ કહું છું અમે ઓછું આપ્યું છે હજી વિશેષ આપશું જે માગશે આ ન્યાસ તીર્થ જે કાંઈ ટ્રસ્ટ છે જે માગશે એ કચ્છ તૈયાર છે ગમે તૈયાર છે